સેવા મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ 3 ગણિત ગમ્મતમાં પ્રકરણ 14 રૂપિયા અને પૈસા એમાં બાળકો આપણે ભાગ 1 માં મહાવરાના 4 દાખલા સુધી શીખી ગયા છીએ એમાં આજે આપણે પેજ નંબર 196 ઉપર એટલે પેજ નંબર 190 થી 196 સુધીનો અભ્યાસ આપણે ભાગ 1 માં સમજી ગયા છે આજે આપણે પેજ નંબર 196 પર નો પાંચમો દાખલો સમજીશું બાળકો દાખલા નંબર 5 માં અહીંયા તમને કહ્યું છે કે તમારી પાસે 30 રૂપિયા છે અને આ બધી નીચેની વસ્તુ એટલે કે આ બધી વસ્તુઓની ખરીદી કર્યા પછી તમારી પાસે કેટલા રૂપિયા વધશે એ આપણે અહીંયા લખવાનું છે હવે આપણે જે વસ્તુની ખરીદી કરવાની છે એ વસ્તુનું અહીંયા નામ લખેલું છે અને એની સામે એની કિંમત એટલે કે એનો ભાવ પણ લખેલો છે તો આપણે આ કોષ્ટક ઉપરથી આ જે ખોટો છે એના ઉપરથી આની કુલ કિંમત શોધવાની છે જો આમાં એને એક દડો ખરીદ્યો છે તો એ દડાની કિંમત કેટલા રૂપિયા છે તો 7 રૂપિયા તો આપણે અહીંયા લખવાનું કે રૂપિયા 7 એક જ દડો ખરીદ્યો છે અને એક દડાની કિંમત કેટલા રૂપિયા છે 7 રૂપિયા હવે બીજું શું કરવું છે એક ઢીંગલી તો ઢીંગલી અહીંયા ઢીંગલીની કિંમત કેટલા રૂપિયા છે 8 રૂપિયા તો આપણે જુઓ જે વસ્તુ ખરીદી હોય એ ખરીદી વસ્તુઓનો આપણે સરવાળો કરવાનો પછી ત્રીજું શું ખરીદ્યું તો જીરાફનું રમકડું તો જીરાફના રમકડાની કિંમત કેટલા રૂપિયા છે 6 રૂપિયા ને 50 પૈસા હવે જુઓ બાળકો અહીંયા 6 રૂપિયા અને 50 પૈસા છે અહીંયા બધા જે છે એ રૂપિયા જ હતા પૈસા હતા નહીં હવે આપણે અહીંયા પૈસા લખવા માટે આ જે ટપકું છે એની જે આ બાજુની જે સંખ્યા છે જમણી બાજુની એ પૈસા બતાવે છે સંખ્યા અને આ ડાબી બાજુની જે સંખ્યા છે રકમ છે આ રૂપિયા બતાવે છે હવે જુઓ તમારે અહીંયા પૈસા નથી તો તમે અહીંયા કરીને બે શૂન્ય પણ મૂકી શકો છો હવે આપણે જે વસ્તુની ખરીદી કરેલી છે એનો આપણે સરવાળો કરીશું એટલે આપણને કુલ કિંમત મળશે જો શૂન્યની અંદર શૂન્ય ઉમેરી તો શૂન્ય શૂન્યની અંદર 5 ઉમેરતા 5 7 ને 8 15 15 ને 6 કેટલા થાય 21 તો આમાં 21 રૂપિયા અને 50 પૈસા એટલે કે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી છે 21 રૂપિયા અને 50 પૈસાની અમને ખરીદી કરી હવે જુઓ એમની જોડે કેટલા રૂપિયા હતા 30 રૂપિયા લઈને ગયા હતા તો 30 રૂપિયા લઈને ગયા 21 રૂપિયા 50 પૈસાની ખરીદી કરી તો કેટલી રકમ વધી તો વધેલી રકમ આપણે શોધવા કેટલા રૂપિયા વધ્યા તો વધ્યા એ શોધવા માટે આપણે શું કરવાનું જો એ દુકાનદારને તમે 30 રૂપિયા આપો જેટલા રૂપિયા હતા એમાંથી જેટલા રૂપિયાની ખરીદી કરી એટલા બાદ કરવાના હવે 30 રૂપિયા છે તો અહીંયા લખવાનું રૂપિયા 30 જુઓ અહીંયા જે ખરીદી કુલ કિંમતની ખરીદી કરી છે એ રૂપિયા પૈસા બંનેમાં છે અહીંયા આપણે એક રૂપિયા છે એટલે પૈસા નથી પણ ત્યાં આપણે બે શૂન્ય મૂકીશું અને આટલા 30 રૂપિયા હતા એ જોડે અને કેટલા રૂપિયાની ખરીદી કરી તો કે 21 રૂપિયા અને 50 પૈસાની ખરીદી કરી તો હવે આપણે શું કરીશું બાદબાકી જો શૂન્યમાંથી શૂન્ય ને બાદ કરીએ તો શૂન્ય વધે હવે બાળકો શૂન્યમાંથી 5ની બાદ કરીએ તો જો શૂન્યમાંથી 5 બાદ થશે નહીં એટલે આપણે શું લેવું પડે દસકો હવે તમે અહીંયા દસકો લીધો તો અહીંયા નથી તો તેની બાજુમાં આપણે શૂન્ય છે તો ત્યાં 9 મૂકી અને બાજુની સંખ્યામાંથી આપણે 1 ઓછો કરીશું એટલે 10 માંથી 5 જાય તો 5 9 માંથી 1 જાય તો 8 2 માંથી 2 જાય તો 0 એટલે એની જોડે વધેલી રકમ કેટલી હશે 8 રૂપિયા અને 50 પૈસા હવે બીજા નંબરમાં શું
શું વસ્તુ ખરીદી છે તો જુઓ બે કેળા ખરીદી છે અહીંયા બાળકો તમને એક કેળાની કિંમત આપેલી છે એક કેળાની કિંમત કેટલા રૂપિયા છે 1 રૂપિયો અને 50 પૈસા અહીંયા તમે બે કેળા ખરીદ્યા છે તો એને બે કેળાના 1 રૂપિયો 50 પૈસા એક કેળાની કિંમત અને 1 રૂપિયો 50 પૈસા બીજા કેળાની કિંમત તો બે કેળાના કેટલા રૂપિયા થાય તો શૂન્ય આપણે 5 ને 5 10 ની પડી શૂન્ય વધી 1 તો 1 2 અને 3 કેટલા રૂપિયા થાય 3 રૂપિયા એટલે આપણે બે કેળાના કેટલા રૂપિયા રાખવાનું 3 રૂપિયા અહીંયા રાખવાનું 3 રૂપિયા બે કેળાની કિંમત હવે બીજું એને શું ખરીદ્યું છે તો એક પડીકું બિસ્કિટ હવે આપણે અહીંયા જોઈશું આરે પડીકું બિસ્કિટની કિંમત કેટલા રૂપિયા છે જુઓ 4 રૂપિયા અને 50 પૈસા તો અહીંયા આપણે 4 રૂપિયા 50 પૈસા લખીશું અહીંયા જુઓ અહીંયા રૂપિયા છે પૈસા નથી એટલે શૂન્ય કરીશું હવે ત્રીજી શું વસ્તુ ખરીદી છે બે પ્યાલા લીંબુ શરબત હવે અહીંયા એક પ્યાલો લીંબુ શરબતની કિંમત 3 રૂપિયા છે હવે જુઓ બાળકો અહીંયા એને બે પ્યાલા લીંબુ શરબત ખરીદે છે તો એને 3 રૂપિયા બે વખત આપવા પડે એટલે એને બે પ્યાલાના કેટલા રૂપિયા આપવા પડે 3 ને 3 6 રૂપિયા એટલે આપણે અહીંયા લખવાનું કે બે પ્યાલા લીંબુ શરબતના 6 રૂપિયા તો એને કેટલા રૂપિયાની ખરીદી કરી અને કુલ કેટલી કિંમત રૂપિયા તે આપ્યા હશે તો આપણે એને સરવાળો કરી જોઈશું તો જુઓ શૂન્ય શૂન્યની અંદર 5 ઉમેરીએ તો 5 3 અને 4 7 7 અને 6 13 તો એને કુલ 13 રૂપિયા અને 50 પૈસાની ખરીદી કરી એટલે એની મૂળ કિંમત કેટલા રૂપિયા થયા 13 રૂપિયા અને 50 પૈસા આપણે અહીંયા લખીશું હવે વધેલી રકમ કેટલા રૂપિયા લઈને ગયા હતા એની જોડે કેટલા રૂપિયા હતા તો 30 રૂપિયા 30 રૂપિયામાંથી 13 રૂપિયા અને 50 પૈસામાં કરી કેળા પડી બે પડી કેળા પછી બિસ્કિટનું પડીકું અને લીંબુ શરબત ખરીદી લીધું તો કેટલા રૂપિયા વધશે તો વધવા માટે આપણે જોયું અગાઉ પણ તો શું કરવાનું બાદબાકી તો હવે આપણે જો કેટલા રૂપિયા હતા 30 રૂપિયા અને એમની ખરીદીની કુલ કિંમત કેટલા રૂપિયા થઈ તો 13 રૂપિયા અને 50 પૈસા તો આપણે 30 રૂપિયામાંથી 13 રૂપિયા અને 50 પૈસા બાદ કરીશું જો એ બાકીયા 13 રૂપિયા અને 50 પૈસાની ખરીદી કરી છે હવે એની પાસે રૂપિયા કેટલા હતા તો 30 રૂપિયા હતા એમાંથી એની 13 રૂપિયા અને 50 પૈસાની ખરીદી કરી એટલે એમાંથી 13 રૂપિયા અને 50 પૈસા ઓછા થઈ ગયા એટલે કેટલા રૂપિયા વધ્યા તો વધેલી રકમ જોવા માટે આપણે 30 રૂપિયામાંથી 13 રૂપિયા અને 50 પૈસા બાદ કરવાનું હવે જુઓ બાળકો અહીંયા શૂન્યમાંથી શૂન્ય જાય હવે અહીંયા જો 50 પૈસા હવે આપણે અહીંયા શૂન્યમાંથી તો 5 બાદ થતા નથી તો હવે આપણે શું કરવાનું તો અહીંયા જુઓ આ જે છે એ પૈસા છે અને આ જે છે એ રૂપિયા છે અહીંયા 30 રૂપિયા આપેલા છે તો આપણે 30 રૂપિયામાંથી 1 રૂપિયો અહીંયા લઈ જઈશું એટલે 30 રૂપિયામાંથી આપણે 1 રૂપિયો અહીંયા લઈ ગયા એટલે ત્યાં કેટલા રૂપિયા વધ્યા 29 રૂપિયા વધ્યા હવે 1 રૂપિયો લીધો હોય હવે આ તો પૈસા છે તો 1 રૂપિયાના પૈસા કેટલા થાય તો 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય હવે જુઓ અહીંયા તો આ દશાવતાર છે તો આપણે 10 10 10 10 ભેગા કરીએ ત્યારે 100 થાય કે ના થાય 10 10 પૈસા ભેગા કરીએ તો 100 થાય તો આપણે અહીંયા મૂકીશું 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય એટલે આપણે આ 100 પૈસાના 10 દશક એટલે આપણે દશકના સ્થાન પર 10 મૂકીશું અને હવે આપણે આ બાદબાકી કરીશું તો 10 માંથી 5 જાય તો 5 9 માંથી 3 જાય તો 6 2 માંથી 1 જાય તો 1 તો બાળકો આપની જોડે કેટલા રૂપિયા વધ્યા તો 100 રૂપિયા ને 50 પૈસા એ આપણે અહીંયા ખાલી જગ્યામાં વધેલી રકમ છે એમાં આપણે લખી દઈશું કે રૂપિયા 100 રૂપિયા ને 50 પૈસા હવે આપણે અહીંયા જોઈએ તો કઈ કઈ વસ્તુની ખરીદી કરી છે તો કે 3 નોટબુક હવે બાળકો અહીંયા જુઓ અહીંયા એક નોટબુકની કિંમત કેટલા રૂપિયા છે એક નોટબુકની કિંમત 5 રૂપિયા છે તો એને કેટલી નોટબુકો ખરીદી છે 3
5-5 રૂપિયા 3 વખત આપવા પડે એટલે 5-5 3 વખત 5 તરી 15 રૂપિયા તો એને 15 રૂપિયા નોટબુકમાં નોટબુકમાં આપો બરાબર પછી શું ખરીદ્યું છે બે પેન્સિલ હવે બાળકો જુઓ અહીંયા તમને પેન્સિલની કિંમત આપેલી છે એક પેન્સિલની કિંમત આપેલી છે હવે એક પેન્સિલની કિંમત કેટલા રૂપિયા છે 2 રૂપિયા 50 પૈસા તો જુઓ બાળકો આપણે 2 રૂપિયા 50 પૈસા બે પેન્સિલ ખરીદી તો 2 રૂપિયા 50 પૈસા એને બે વખત આપવા પડે તો આપણે જુઓ આ એક પેન્સિલની કિંમત આ બીજી પેન્સિલની કિંમત તો કેટલા રૂપિયા થાય છે આપણે જોઈએ તો જો 0 5 5 10 ની પડી 0 વધી 1 2 2 4 4 ને 1 5 તો બે પેન્સિલના કેટલા રૂપિયા થયા બે પેન્સિલના 5 રૂપિયા તો આપણે આમાં પેન્સિલના 5 રૂપિયા ઉમેરીશું પછી શું લે છે કે બે રબર હવે બાળકો અહીંયા જુઓ એક રબરના કેટલા રૂપિયા છે 1 રૂપિયો તો બે રબર લીધા હોય તો 1 1 2 તો એને 2 રૂપિયા રબરની ખરીદી કરી તો અહીંયા 2 લખીશું તો એને કુલ કેટલી કિંમતની ખરીદી કરી તો જુઓ 5 ને 5 10 10 ને 2 12 12 નો બગડો બધી 1 1 ને 1 2 એટલે એમને કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી તો કુલ કિંમત ની તો કે 22 રૂપિયાની એમને ખરીદી કરી એટલે કુલ કિંમતમાં આપણે 22 રૂપિયા લખીશું હવે વધેલી રકમ તો આપણે અગાઉ જોયું કે એની જોડે 30 રૂપિયા હતા 30 રૂપિયામાંથી એને 22 રૂપિયાની ખરીદી કરી તો વધેલી રકમ કેટલી છે તો વધેલી રકમ શોધવા માટે આપણે શું કરીશું તો 30 રૂપિયામાંથી આ જે ખરીદી કરી એટલા રૂપિયા બાદ કરીશું તો હવે જુઓ આપણે રૂપિયા 30 ઓછા રૂપિયા 22 હવે બાળકો જુઓ અહીંયા જો સુમમાંથી બે બાદ થતા નથી તો આપણે અહીંયા જો આ એકમ છે આ દશક છે તો આપણે આ દશકના અંકમાંથી ઉછી ના લેશું તો જુઓ આપણે અહીંથી એક ઉછીનો લીધો એટલે 1 10 એક લીધો એટલે આ દશક એક છે એટલે આપણે 10 લીધા તો આપણે અહીંયા 1 લીધો 1 10 લીધા એટલે 10 અહીંયા મૂક્યા તો અહીંયા 2 10 રહ્યા એટલે 2 અને 10 એટલે 3 10 એટલે 30 અહીંયા થઈ ગયા હવે આપણે વાત કરીશું તો જો 10 માંથી 2 બાદ કરીએ તો 8 2 માંથી 2 જાય તો 0 એટલે કેટલા રૂપિયા બાકી વધેલી રકમ કેટલા છે તો 8 રૂપિયા એને 22 રૂપિયાની ખરીદી કરી અને એની જોડે 30 રૂપિયા હતા એટલે 30 રૂપિયામાંથી 22 રૂપિયાને ખરીદી કરી એટલે વપરાઈ ગયા તો એની જોડે કેટલા રૂપિયા વધ્યા તો કે 8 રૂપિયા બાકી રહ્યા પેજ નંબર 197 પર બાળકોએ મહાવરો આપ્યો છે એ મહાવરામાં પહેલો દાખલો છે ત્રણ મિત્રો એક બેટ અને દડો ખરીદવા ઈચ્છે છે મીના પાસે 48 રૂપિયા 50 પૈસા છે રમણ પાસે 55 રૂપિયા અને 50 પૈસા છે અને બેણુ પાસે 38 રૂપિયા છે તેમની પાસે કુલ કેટલા રૂપિયા છે હવે અહીંયા કુલ ત્રણેય પાસે કુલ કેટલા રૂપિયા છે એ આપણે શોધવાનું છે તો એ બધા રૂપિયા શોધવા માટે આપણે શું કરવું પડશે બધા રૂપિયા આપણે ભેગા કરવા પડશે અને ભેગા કરવા માટે આપણે શું કરીશું સરવાળો તો અહીંયા જુઓ પહેલા લખીશું રૂપિયા 48 રૂપિયા 50 પૈસા કોની પાસે છે તો બીના પાસે તો અહીંયા લખવાનું બીના પાસે વત્તા રૂપિયા 55 રૂપિયા 50 પૈસા રમણ પાસે છે અને 38 રૂપિયા વેણુ પાસે છે હવે ત્રણેય પાસે કેટલા રૂપિયા છે આપણે જોઈએ તો જો શૂન્યની અંદર શૂન્ય ઉમેરે તો શૂન્ય 5 ને 5 10 પડે 0 વધી 1 હવે 8 ને 1 9 9 ને 5 14 14 ને 8 કેટલા થાય બાળકો તો 14 ને 8 કેટલા થશે 22 22 નો બગડો વધી 2 2 ને 4 6 6 ને 5 11 11 ને 3 14 એટલે ત્રણેય પાસે કેટલા
કેટલા રૂપિયા છે તો 142 રૂપિયા રૂપિયા 142 છે અહીંયા કુલ 142 રૂપિયા છે તો હવે આપણે જો વ્યવહારી દાખલો ગણ્યો એટલે તમારે નીચે અહીંયા પુંદરી કરીને લખવા માટે તમારી જોડે જે વ્યવહારી દાખલો છે એની છેલ્લી લીટી જોવાની તેમની પાસે કુલ કેટલા રૂપિયા છે તેમની પાસે એટલે કોની પાસે ત્રણ મિત્રો પાસે આપણે લખવાનું કે ત્રણ મિત્રો પાસે કુલ ₹142 રૂપિયા છે એ રીતે આપણે હવે બીજો દાખલો જોઈએ હરીએ રૂપિયા 62 રૂપિયા 50 પૈસાની રેલવે ટિકિટ બુક કરાવી તેણે 100 રૂપિયાની એક નોટ આપી તેણે ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે જુઓ એને 62 રૂપિયા 50 પૈસાની રેલવેની ટિકિટ બુક કરાવી અને ટિકિટ બુક કરાવવા માટે એને 100 રૂપિયાની નોટ આપી તો એને પાછા લેવાના છે હવે પાછા લેવાના હોય તો તમે જેટલા પૈસા આપો એમાંથી ઓછા થાય તમને કેટલા રૂપિયાની નોટ આપી છે તો અહીંયા જુઓ 100 રૂપિયાની નોટ આપી તો અહીંયા લખવાનું રૂપિયા 100 ની નોટ આપી અને કેટલા રૂપિયાની મને ટિકિટ લીધી તો કે 62 રૂપિયા અને 50 પૈસાની ટિકિટ બુક કરાવી એટલે 100 રૂપિયામાંથી આપણે 62 રૂપિયા 50 પૈસા ઓછા કરવાના હવે જો અહીંયા અહીંયા જો 100 રૂપિયા છે અહીંયા 50 આ પૈસા છે આ રૂપિયા છે હવે તમે અહીંયા જુઓ તો અહીંયા 00 છે એટલે આપણે 50 પૈસા અહીંયા ઓછા થતા નથી એટલે બાળકો જુઓ અહીંયા આપણે 100 રૂપિયા છે તો આપણે એમાંથી 1 રૂપિયો અહીંયા લઈ જઈશું 1 રૂપિયો અહીંયા લઈ જઈએ એટલે આપણે 100 માંથી 1 રૂપિયો ઓછો થાય એટલે ત્યાં કેટલા રૂપિયા રહેશે તો અહીંયા 99 રૂપિયા રહેશે હવે અહીંયા આપણે 1 રૂપિયો લાવ્યો પણ અહીંયા તો પૈસા છે તો 1 રૂપિયો બરાબર બાળકો 100 પૈસા થાય બરાબર હવે તમારે અહીંયા અહીંયા જુઓ આ એકમ અને આ દશક તો આપણે 10 દશક બરાબર 100 થાય એટલે આપણે અહીંયા 10 મૂકીશું જો હવે આપણે બાદબાકી કરીએ તો 0 માંથી 0 જાય તો 0 10 માંથી 5 બાદ કરીએ તો 5 9 માંથી 2 બાદ કરીએ તો 7 9 માંથી 6 બાદ કરીએ તો 3 અને અહીંયા 0 એટલે 100 રૂપિયાની નોટ આપી અને 62 રૂપિયા 50 પૈસાની ટિકિટ બુક કરાવી તો એ કેટલા રૂપિયા પાછા મળશે તો કે 37 રૂપિયા અને 50 પૈસા પાછા મળશે હવે અહીંયા નીચે કુંદરી કરીને લખવાનું તેમાં આપણે આ વ્યવહારી દાખલાની છેલ્લી લીટી જોવાની તેને તેને એટલે કોને હરીએ હરીને ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે આપણે એમ લખવાનું કે તેને એટલે કે હરીને ટિકિટ સાથે 37 રૂપિયા 50 પૈસા પાછા મળશે મહાવરામાં દાખલો નંબર 3 છે ગીતા અને તેના મિત્રો ખરીદી કરવા ગયા તેણે રૂપિયા 58 રૂપિયા 37 અને રૂપિયા 22 ની વસ્તુઓ ખરીદી હવે જો કેટલી વસ્તુઓ ખરીદી કરી પણ ગીતા પાસે 100 રૂપિયાની એક નોટ હતી તો કે બિલની રકમ ચૂકવવા તેને તેના મિત્રો પાસે કેટલી રકમ ઉછીની લેવી પડશે તો આપણે પહેલા જેટલી વસ્તુની ખરીદી કરી એનો આપણે શું કરીશું સરવાળો કરીશું તો આપણે જુઓ કેટલા કેટલા રૂપિયાની ખરીદી કરી તો રૂપિયા 58 વત્તા રૂપિયા 37 વત્તા રૂપિયા 22 તો 18 રૂપિયાની એની ખરીદી કરી તો એને કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી જોઈએ તો 8 ને 7 15 15 ને 2 17 17 નો સાતડો 21
5 ને 1 6 6 ને 3 9 9 ને 2 11 એટલે એને કુલ 170 રૂપિયાની ખરીદી કરી. હવે જો બાળકો એની પાસે કેટલા રૂપિયાની નોટ છે 100 રૂપિયાની નોટ એટલે એને રૂપિયા 170 ની ખરીદી કરી અને એની જોડે કેટલા રૂપિયાની નોટ છે 100 રૂપિયાની નોટ છે તો હવે એને કેટલા રૂપિયા ઉછીના લેવા પડે તો આપણે જેટલા રૂપિયાની ખરીદી કરી એટલામાંથી જેની જોડે જેટલા પૈસા છે એટલા આપણે બાદ કરીશું તો જુઓ અહીંયા બાદબાકી કરવા માટે આપણે પહેલા એકમનાંકથી શરૂઆત કરીશું તો જો 7 માંથી 0 ને બાદ કરીએ તો 7 1 માંથી 0 બાદ કરીએ તો 1 અને 1 માંથી 1 ને બાદ કરીએ તો 0 એટલે એને 70 રૂપિયા ઉછીના લેવા પડે હવે અહીંયા નીચે કુંદરી કરી લખવા માટે તમારી જોડે જે વ્યવહારી દાખલો છે એની છેલ્લી લીટી જોવાની કે બિલની રકમ ચૂકવવા માટે તેણે તેના મિત્રો પાસેથી કેટલી રકમ ઉછીની લેવી પડે તો કે બિલની રકમ એ લખવાનું કે તેના મિત્રોએ 70 રૂપિયા ઉછીના લેવા પડે દરેક બાળક પોતાની પાસે પાઠ્યપુસ્તક રાખશે એમાં પેજ નંબર 198 ઉપર ચોથો દાખલો આપણે જોઈએ તો એમાં મુંબઈના સમાચાર છે એમાં શું છે કે કારખાનામાંથી બાળકોને મુક્ત કરાવ્યા બંગડીના એક કારખાનામાંથી 10 બાળકોને આજે મુક્ત કરાવવામાં આવ્યા એક પત્રકાર અને પોલીસે તેમને દુઃખી હાલતમાં જોયા કારખાનાવાળે તેમની પાસે સખત મજૂરી કરાવતા તે તેમને એક દિવસના ફક્ત 20 રૂપિયા આપતા હતા જે બાળકો કારખાના બંગડીના કારખાનામાં કામ કરતા હતા ને એમાં એક દિવસના એક બાળકને 20 રૂપિયા આપતા બાળકો ગામમાં તેમના ઘેર જવાથી ખૂબ જ ખુશ છે કારણ કે જો હવે પોલીસે તેમને એ બંગડીના કારખાનામાંથી મુક્ત કરાવ્યા એટલે બાળકો ઘેર જવા માટે ખૂબ જ ખુશ છે તેઓ ખાસ શાળામાં જશે જેથી કરીને તેઓ તેમની ઉંમરના બીજા બાળકોની જેમ ભણી શકે બાળકો પાસે કામ કરાવી કારખાનો પૈસા બચાવવાનો પ્રયત્ન કરે છે પોલીસ તેમની સામે હવે કાર્યવાહી કરશે હવે આપણે જોઈએ કે આ જે બંગડીનું કારખાનું છે એ બાળકો પાસે કામ કરી અને પૈસા બચાવવા માગે છે તો હવે આપણે કારખાનું કેટલા પૈસા બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે આપણે જોઈએ તો જુઓ એક પુખ્ત વયના માણસને પુખ્ત વય એટલે કે જે 18 વર્ષ કે તેથી મોટી ઉંમરનું જે વ્યક્તિ હોય ને એને પુખ્ત વયનો વ્યક્તિ કહેવાય તો કે એ માણસને એક દિવસના 85 રૂપિયા એક જો કારખાનામાં કામ કરે ને તો એ માણસને એક દિવસના 85 રૂપિયા ચૂકવવા પડે અને એ બાળકને કેટલા રૂપિયા ચૂકવતો તો એક દિવસના 20 રૂપિયા એટલે એક માણસ દીઠ કારખાનાની બચત કેટલી થઈ જુઓ જે પુખ્તો વયનો માણસ હતો એને 85 રૂપિયા ચૂકવવામાં આવતા અને બાળકને 20 રૂપિયા એટલે એક દિવસ જો બાળક કામ કરે કારખાનામાં તો એને એક માણસ દીઠ 65 રૂપિયાની બચત થાય હવે જુઓ 10 માણસો કામ કરતા હોય તો એક માણસ દીઠ 65 રૂપિયાની બચત થાય તો એ કારખાનામાં 10 માણસો કામ કરતા હોય તો કેટલા રૂપિયાની બચત થાય તો 65 × 10 એટલે આપણે જુઓ અહીંયા 65 × 65 અને એની પાછળ આ જે શૂન્ય છે તે મૂકી દેવાનું તો કે 650 રૂપિયાની બચત થાય હવે બાળકો જો તમારી આજુબાજુ કોઈ હોટલ હોય કે કોઈ ચાની લારી હોય એમાં નાના બાળકો કામ કરતા હોય તો એમને નાના બાળકોને કામ કરવાની કેમ ફરજ પાડવામાં આવી છે તો એ બાળકો સાથે તમારે ચર્ચા કરવાની કે તમને અહીંયા શા માટે કામ કરો છો અને કામ કરો છો તમને કેટલા રૂપિયા મળે છે
હવે પેજ નંબર 199 ઉપર આપણે જોઈએ તો આપણે એક રેલવેની મુસાફરી આપેલી છે. હવે જુઓ, એક જે રેલવે છે એનું મૂળ સ્ટેશન ન્યૂ જલપાઈગુડી છે. હવે એ ન્યૂ જલપાઈગુડીથી રેલવે ઉપડે છે અને ન્યૂ માલ જાય તો એ ન્યૂ જલપાઈગુડીથી ન્યૂ માલ 57 કિમી દૂર છે અને એનું ભાડું 12 રૂપિયા અને 50 પૈસા છે. પછી ન્યૂ જલપાઈગુડીથી અલીપુરદ્વાર તો એ 175 કિલોમીટર દૂર છે અને એનું ભાડું 28 રૂપિયા છે. પછી ગોલપરા, ન્યૂ જલપાઈગુડીથી ગોલપરા 366 કિલોમીટર જે દૂર છે અને એનું ભાડું 49 રૂપિયા 50 પૈસા છે. અને ગુવાહાટી તો કે ન્યૂ જલપાઈગુડીથી ગુવાહાટી 495 કિલોમીટર દૂર છે અને એનું ભાડું 62 રૂપિયા અને 50 પૈસા છે. તો હવે બાળકો આપણે અંતર શોધવાનું છે ન્યૂ માલથી ગુવાહાટી. તો કે આ ન્યૂ માલથી પહેલી ખાલી જગ્યા છે ગુવાહાટી સુધીનું. જો બાળકો તમારી પાઠ્યપુસ્તકના પેજ નંબર 200 ઉપર તમને અંતર શોધો, એમાં તમારે અંતર શોધવાનું છે. તેમાં એક નંબરમાં આપેલું છે કે ન્યૂ માલથી ગુવાહાટી. તો બાળકો આપણે આ ગોઠામાં જોઈ લીધું છે કે આ સ્ટેશન જે છે એ ન્યૂ જલપાઈગુડી છે, ત્યાંથી ટ્રેન ઉપડે અને ન્યૂ માલ, તો ન્યૂ માલ એ 57 કિલોમીટર દૂર છે અને ગુવાહાટી 495 કિલોમીટર દૂર છે. તો આપણે બંને વચ્ચેનું અંતર શોધવા માટે આપણે બાદબાકી કરીશું. બાદબાકી કરવા માટે જે અંતર વધારે છે એને એમાંથી ઓછું અંતરને આપણે બાદ કરીશું. તો જો ગુવાહાટી કેટલા કિલોમીટર દૂર છે તો 495 કિમી અને ન્યૂ માલ 57 કિમી. તો આપણે 495 કિમીમાંથી 57 કિમી બાદ કરીશું. જો બાળકો અહીંયા 5 માંથી 7 બાદ કરીએ તો 5 માંથી 7 બાદ થતા નથી, તો આપણે દશક બાજુમાંથી આપણે લેવા પડશે. તો અહીંયા જુઓ 9 દશક છે તો અહીંયાથી આપણે 1 દશક લીધો એટલે અહીંયા 8 દશક રહ્યા અને 1 દશ આપણે અહીંયા લીધા એટલે 10 લીધા અને 5 છે એટલે 10 ને 5 કેટલા થાય 15 એટલે આપણે અહીંયા 15 મૂકીશું. હવે આપણે 15 માંથી 7 બાદ કરીએ તો કેટલા વધે બાળકો 8 અને 8 માંથી 5 બાદ કરીએ તો 3 4 4. તો અહીંયા ન્યૂ માલ અને ગુવાહાટી વચ્ચેનું અંતર 438 કિમી છે. તો આપણે જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં લખવાનું 438 કિમી. હવે બીજા નંબરમાં ન્યૂ માલ અને ગોલપુરા વચ્ચેનું અંતર. હવે જુઓ અહીંયા ન્યૂ માલ એ 57 કિમી દૂર છે અને ગોલપરા એ 366 કિમી દૂર છે. વચ્ચેનું અંતર શોધવા માટે આપણે 366, ગોલપરા 366 કિમી દૂર છે અને ન્યૂ માલ 57 કિમી દૂર છે એટલે આપણે 366 કિમીમાંથી 57 કિમી બાદ કરીશું. હવે અહીંયા જુઓ 6 માંથી 7 બાદ કરીએ તો બાદ થતા નથી, એ માટે આપણે અહીંયા દશક, અહીંયા જે 6 દસ છે એમાંથી 1 દસ લઈશું તો અહીંયા 5 દસ રહેશે. હવે જુઓ આપણે એમાંથી 1 દસ લીધો એટલે અહીંયા 10 અને 6 1 તો છે તો 10 ને 6 કેટલા થાય 16 એટલે અહીંયા આપણે 16 મૂકીશું. હવે 16 માંથી 7 બાદ કરીએ તો બાળકો 9 રહેશે, 5 માંથી 5 જાય તો 0 અને અહીંયા 3 ના 3 એટલે ન્યૂ માલ અને ગોલપુરા વચ્ચેનું અંતર 309 કિમી છે. ત્રીજા નંબરમાં અલીપુરદ્વારથી, હવે અલીપુરદ્વાર 175 કિમી દૂર છે અને ત્યાંથી ગુવાહાટી, તો ગુવાહાટી 495
કેવી દૂર છે તો આપણે જુઓ ગુવાહાટીમાં 495 કિલોમીટર દૂર છે 495 કિમી ઓછા અલીપુરદ્વાર 175 કિમી દૂર છે એટલે આપણે 495 કિમીમાંથી 175 કિમી બાદ કરીશું જુઓ 5માંથી 5 જાય તો 0 9માંથી 7 જાય તો 2 4માંથી 3 ની વાત કરીએ 4માંથી 1 વાત કરીએ તો 3 રહેશે એટલે અલીપુર દ્વારથી ગુવાહાટી વચ્ચેનું અંતર 320 કિમી છે કિલોમીટરનું છે ચોથા નંબરમાં આપણે ન્યૂ માર્ગ અને અલીપુર દ્વાર વચ્ચેનું અંતર શોધવાનું છે તો જુઓ ન્યૂ માર્ગ 57 કિમી છે અને અલીપુર દ્વાર 175 કિમી છે તો આપણે 175 કિમી ઓછા ન્યૂ માર્ગ 57 કિમી તો 57 કિમી અહીંયા પણ જુઓ બાળકો આપણે બાદબાકી કરવાની શરૂઆત એકમનાથી કરીએ તો 5 એકમમાંથી 7 એકમ બાદ કરતા નથી એટલે આપણે બાજુમાંથી 1 દશક લઈશું જો અહીંયા 7 10 છે એટલે એમાંથી આપણે 1 10 લઈ લીધા તો 6 10 રહ્યા એટલે હવે 10 અહીંયા આપણે લીધા 5 એક તો છે 10 ને 5 કેટલા થયા 15 તો અહીંયા આપણે 15 મૂકીશું હવે આપણે બાદબાકી કરીએ તો જુઓ 15 માંથી 7 બાદ કરીએ તો 8 6 માંથી 5 બાદ કરીએ તો 1 1 ના 1 તો ન્યૂ માંથી અલીપુરા દ્વાર વચ્ચેનું અંતર 118 કિલોમીટરનું છે પાંચમા નંબરમાં ગોલપુરાથી ગુવાહાટીનું અંતર હવે જુઓ ગોલપુરા એ જે 366 કિલોમીટર દૂર છે અને ગુવાહાટી 495 કિમી દૂર છે તો આપણે ગુવાહાટી 495 કિમી ઓછા ગોલપુરા કેટલા કિલોમીટર દૂર છે ન્યૂ જયપાગુડીથી તો 366 કિમી તો આપણે બાદબાકી કરીશું તો જુઓ અહીંયા 5 એકમમાંથી 6 એકમ બાદ થતા નથી તો આપણે જુઓ અહીંયા 9 10 છે તો એમાંથી આપણે 1 10 અહીંયા લઈ જઈશું તો જુઓ બાળકો આપણે 9 10 માંથી 1 10 લઈશું એટલે અહીંયા 8 10 રહેશે હવે આપણે અહીંયા 1 10 લીધા 1 10 લીધા અને 5 એક તો છે 10 ને 5 કેટલા થાય એકમના સ્થાનમાં 5 છે એટલે 5 તો છે 10 ને 5 કેટલા થશે 15 તો આપણે હવે 15 માંથી 6 બાદ કરીએ તો 9 રહેશે 8 માંથી 6 બાદ કરીએ તો બાળકો કેટલા રહે 2 અને 4 માંથી 3 બાદ કરીએ તો 1 એટલે ગોલપરાથી ગુવાહાટી અંતર 129 કિમી જે અંતર આવ્યું એ તમારે આ રીતે અહીંયા ખાલી જગ્યામાં લખી દેવાનું અહીંયા 118 કિમી છે તો આ પણ અંતર તમારે અહીંયા ખાલી જગ્યામાં લખી દેવાનું હવે પેજ નંબર 200 ઉપર આપણે ટિકિટની કિંમત શોધવાની છે એમાં એક નંબરમાં ભૂપેન ન્યૂ જલપાઈગુડીથી અલીપુર દ્વાર જાય છે ટિકિટ ભાડું કેટલું થશે જો બાળકો અહીંયા સ્ટેશનનું સ્ટેશન આપેલા છે અહીંયા અને ટિકિટનું ભાડું લખેલું છે તો જે જે સ્ટેશન જે ટ્રેન છે રેલવે એ ન્યૂ જલપાઈગુડીથી એનું સ્ટેશન છે અને ત્યાંથી આપણે અલીપુર દ્વાર સુધીનું ભાડું શોધવાનું છે તો એનું ભાડું કેટલું છે તો 28 રૂપિયા તો આપણે ત્યાં લખવાનું 28 રૂપિયા હવે બીજા નંબરમાં ઇન્દિરાને ન્યૂ જલપાઈગુડીથી ગોલપુરા જવું પડે તેમ છે તેને ટિકિટ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે હવે જુઓ અહીંયા સ્ટેશન આપણે છે એ ન્યૂ જલપાઈગુડીથી છે તો ત્યાંથી ટ્રેન અને રેલવે ઉપડે છે અને ગોલપુરા એને જવું છે ઇન્દિરાને તો ગોલપુરાનું ટિકિટ ભાડું કેટલું છે તો 49 રૂપિયા અને 50 પૈસા તો એનું ઇન્દિરાને કેટલા રૂપિયા ચૂકવવા પડે તો 49 રૂપિયા અને 50 પૈસા ચૂકવવા પડે હવે 3 નંબરમાં
દેવુ સીમા અને ગોવી આ ત્રણ મિત્રો છે અને એ ન્યુ જલપાઈગુડી થી ન્યુ માલ જાય છે હવે તેમને ત્રણ ટિકિટના કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે આપણે જોઈએ કે આ ન્યુ જલપાઈગુડી થી ન્યુ માલનું ટિકિટ ભાડું કેટલા રૂપિયા છે તો 12 રૂપિયા અને 50 પૈસા છે અરે ન્યુ માલનું ભાડું કેટલું છે 12 રૂપિયા 50 પૈસા હવે આ તો ત્રણ મિત્રો છે એટલે તેમને ત્રણ ટિકિટ લેવી પડે ને તો આ 12 રૂપિયા અને 50 પૈસા દેવી જે દેવુ છે એની ટિકિટના પછી બીજા 12 રૂપિયા અને 50 પૈસા સીમાની ટિકિટના અને ત્રણ મિત્રો જાય છે એટલે આ 12 રૂપિયા 50 પૈસા ગોવિંદની ટિકિટના તો એમને એટલે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો આપણે જોઈએ તો આપણે જે ત્રણ ટિકિટ લીધી તો ત્રણેયનો આપણે સરવાળો કરીએ 12 રૂપિયા અને 50 પૈસાને ત્રણ વખત ચૂકવવા પડે તો જુઓ 0 5 ને 5 10 10 ની અંદર 5 ઉમેરીએ તો 15 15 નો 5 જોડો વધી 1 2 ને 3 3 ને 2 5 5 ને 2 7 1 2 અને 3 તો એમને ત્રણેય મિત્રોએ ટિકિટના 37 રૂપિયા અને 50 પૈસા ચૂકવવા પડશે હવે અહીંયા જુઓ એ શું કહે છે કે ઓએ રૂપિયા 50 ની એક નોટ ટિકિટ માટે આપી તો કેટલા રૂપિયા પાછા મળશે હવે જુઓ 50 રૂપિયાની નોટ આપી તો અહીં આપણે લખવાનું કે 50 રૂપિયાની નોટ આપી અને ટિકિટના કેટલા રૂપિયા ચૂકવ્યા તો ત્રણેય મિત્રોએ ટિકિટના 37 રૂપિયા અને 50 પૈસા ચૂકવ્યા તો એમને કેટલા રૂપિયા પાછા મળશે તો એમને જેટલા રૂપિયાની નોટ આપી 50 રૂપિયાની નોટ આપી એમની ટિકિટની કિંમત 37 રૂપિયા 50 પૈસા થયા તો આપણે 50 રૂપિયામાંથી 37 રૂપિયા અને 50 પૈસા એ ટિકિટના લેશે અને બાકીના પૈસા આપણને પાછા આપશે તો કેટલા રૂપિયા પાછા આપશે તો અહીંયા બાપુ જુઓ અહીંયા તમારા આ જે પૈસા છે આ રૂપિયા બતાવે છે અહીંયા 50 પૈસા છે તો આપણે 50 પૈસા ને આપણે ઓછા કરવાના છે તો અહીંયા ઉપર રૂપિયા કેટલા આપેલા છે 50 રૂપિયા તો આપણે 50 રૂપિયામાંથી 1 રૂપિયો અહીંયા લઈ જઈએ તો 50 માંથી આપણે 1 રૂપિયો લીધો એટલે અહીંયા કેટલા રૂપિયા રહ્યા 49 રૂપિયા હવે જુઓ બાળકો આપણે 1 રૂપિયો લીધો છે અને અહીંયા તો પૈસા છે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય 100 પૈસા હવે અહીંયા આપણે 100 પૈસા લઈએ તો 10 10 10 10 એટલે થાય તો આપણે અહીંયા 10 અહીંયા એકમ છે અને 10 જ છે તો 10 10 10 10 હોય એટલે 100 થાય એટલે આપણે અહીંયા 10 મૂકીશું તો જુઓ 10 માંથી 5 બાદ કરીએ તો 5 શૂન્યની 0 9 માંથી 7 બાદ કરીએ તો 2 4 માંથી 1 બાદ કરીએ તો 4 માંથી સોરી 4 માંથી 3 ઓછા કરીએ તો અહીંયા 1 રહેશે એટલે એમને કેટલા રૂપિયા પાછા મળશે તો કે 12 રૂપિયા અને 50 પૈસા પાછા મળશે તો અહીંયા આપણે પુંદરી કરીને લખીશું તો અહીંયા તેઓને કેટલા રૂપિયા પાછા મળશે તેઓને એટલે કોણ તો કે જે દેવુ સીમા અને ગોવિંદ છે એમને કેટલા રૂપિયા પાછા મળશે તો લખવાનું કે દેવુ સીમા અને ગોવિંદને 12 રૂપિયા 50 પૈસા પાછા મળશે